ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। मननु बहु विचित्र खातु छे। मनुष्यनु मन जो विषयों में आसक्त थाय तो ते सांसारिक दुखों आपी जाए छे। अने एनु ए मन जो विषय में आसक्त न थाय अने ईश्वरना भजन में लीन थाय तो ते मोक्ष आपनार थाय छे। विषयोनું चिंतन करता मन तेमां फसाय छे अने तेथी तेनું बंधन आत्मा पोता ऊपर कल्पे छे। आ बधी मननी लुच्चाई छे, माटे मनने परमात्मामां स्थिर करवू रह्यू। हूँ हवे मन ऊपर विश्वास राखतो नथी, तेना ऊपर हूँ भक्तिनो अंकुश राखू छूं, एवुं जड़भरतजीए कह्युं। तमे तमारा मनने सजा करशो तो यमराजा तमने सजा करशे नहीं। जीभ जूठू बोले ते दिवसे उपवास करो। जे दिवसे पाप थाय ते दिवसे माळा वधारे गणो। राजा, तू मने पूछे छे ने के तू कोण छे, पण तू तारी जातने पूछ के हूँ कोण छू। तू शुद्ध आत्मा छे। जागृत, स्वप्न अने सुषुप्ति ए त्रणेय अवस्थाओनो साक्षी होय એવો આત્મા છે। રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી, જ્ઞાનીઓ સંસારને મનકલ્પિત માને છે। જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે તેમાં ખોટું જગત પણ મનુષ્યના જીવને રડાવી મૂકે છે। અનેક દાખલાઓ છે આપણી સમક્ષ। એક દાખલો લઈએ। એક મનુષ્ય સૂતો છે, તેને સ્વપ્ન આવે છે। સ્વપ્નમાં તે જોવે છે કે એક વિકરાળ વાઘ દૂરથી આવે છે અને તેના ઉપર હુમલો કરે છે। વાઘ આવ્યો છે એવું જાણીને મનુષ્ય ગભરાય છે। વાઘ મને ખાઈ જશે એમ માનીને તે ચીસો નાખવા લાગ્યો અને બહુ જોર જોરથી રડવા લાગ્યો। તરત જ તે જાગી ગયો। તેને સમજાયું કે તે તો સ્વપ્ન હતું, સ્વપ્નના વાઘથી બીવાની કંઈ જરૂર નહીં। પરંતુ સ્વપ્ન ખોટું છે તે આપણને સમજાય છે ક્યારે? જાગીએ ત્યારે। જાગ્યા કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન ઉઠી ગયું, છૂટી ગયું, તે જાગ્યા છે। અને તેથી જ દાસ શ્રી તુલસીદાસજી કહે છે, જાનીએ તબહી જીભ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગ। જ્યારે બધા જ વિષય વિલાસ મુક્ત થઈ જવાય ત્યારે જાગી ગયા કહેવાય। રાજા, તેથી તો હું કહું છું કે આ મનના ખેલ છે। મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો જોઈએ। મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે। રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી। સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે, એક બ્રહ્મ જ સત્ય છે। સ્વરૂપ એટલે આપણું ઈશ્વરમય સ્વરૂપ, ભગવાનની સાથે સધાયેલું આપણું સ્વરૂપ, એ જીવનનું એક જ સત્ય છે। બ્રહ્મ સત્યરૂપ, ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે। પંડિતો તેને ભગવાન વાસુદેવ, શ્રી કૃષ્ણ એવા નામોથી વર્ણવે છે। ઋષિઓ એમ માને છે કે એ નામ સિવાય આખું જગત મિથ્યા છે અને આ મિથ્યા જગતની અંદર સતત મથ્યા કરનારા માણસનું નામ માનવી છે। ખૂબ મથીને, હારી થાકીને જ્યારે એ પડે છે ત્યારે તેને ઈશ્વર યાદ આવે છે। આપણા શાસ્ત્રો, ભાગવત શાસ્ત્ર એમ કહે છે કે મથવાનું ચાલુ રાખો, પણ મથવાનું ઈશ્વર માટે રાખો। જે કાંઈ કરો તે ઈશ્વરને અર્પણ કરતાં કરતાં કરો તો મથામણની કોઈ મૂંઝવણ નહીં રહે અને એ મથામણમાંથી સતત સતત આનંદ પ્રાપ્ત થશે। એ આનંદ દેહનો નહીં હોય, એ આનંદ આત્માનો હશે અને આત્માનું સ્વરૂપ જે મારામાં બેઠું છે તે સમષ્ટિમાં જાય છે ત્યારે પરમાત્મા થઈ જાય છે। મારામાં બેઠો તે આત્મા
અન્યમાં બેઠો તે પણ એ જ આત્મા અને આ સૌમાં બેઠેલો છે એનું ઉચ્ચ સ્વરૂપ કે પરમાત્મા. હરિ ઓમ.